નિરાધારનો આધાર બની સરકાર. વિચરિત વિમુક્તિ જાતિના લોકોને સરકાર દ્વારા પ્લોટની ફાળવણી. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે અને ગરીબ અમે જરૂરિયાત વર્ગને તે યોજનાનો લાભ મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે વિચરતી વિમુક્તિ જાતિના લોકો વર્ષોથી ગુજરાતમાં વસવાટ કરે છે, જેમાં ડફેરવાદી, સલાટ, દેવી ભુજક જેવા વિવિધ જાતિના લોકો આ વિચરતી વિમુક્તિ જાતિમાં આવે છે અને તે ગુજરાતમાં રહીને પોતે મજૂરી કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે, પણ તે લોકોને કાયમી એક સ્તરે રહેવાનું હોતું નથી અને તેના માટે ઝૂંપડપટ્ટીમાં જે રહેતા હોય છે, જ્યાં તેમને ખૂબ તકલીફો પડતી હોય છે, જેમાં વરસાદ, ઠંડી તેમજ ગરમીમાં ખૂબ તકલીફ પડે છે, જેના કારણે તેઓ બીમાર પડે છે, તેમજ તેમના બાળકોને શિક્ષણ પણ મળી ન શકે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા, વઢવાણ, થાન, લીંબડી, ચોટીલા જેવા તાલુકામાં આ જાતિના લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, ત્યારે સરકાર દ્વારા આ લોકોને રહેવા માટે જમીન મળી તે જરૂરી છે. તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તાલુકામાં 500થી વધુ આ પરિવારને 100 ચોરસવાના પ્લોટ આપવામાં આવેલ છે. આજે પણ ધાંગધ્રામાં પણ 9 પરિવારને 100 ચોરસવાના પ્લોટ આપવામાં આવ્યા હતા. આ પ્લોટ ઉપર મકાન બનાવવા માટે પણ સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવશે. આ જાતિના લોકો એક જગ્યા ઉપર સેટ થઈ શકે, તેમજ પોતે ધંધો કરી શકે અને તેમના બાળકોને શિક્ષણ આપી શકે અને તે પરિવારના લોકો આગળ આવીને આર્થિક રીતે પગભર તે માટે સરકાર તેમને મદદરૂપ થવા માટે તૈયાર છે. જ્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવા પરિવારના લોકોને બને તેટલું ઝડપથી સરકારી યોજનાનો લાભ મળે તે માટે કાર્ય કરવા માટે મુખ્યમંત્રીના સૂચના અનુસાર જિલ્લા કલેક્ટર ઝડપી કાર્ય કરી રહ્યા છે અને હજી આગામી દિવસોમાં 500થી વધુ પ્લોટ આગામી 2-3 મહિનામાં આ જાતિના લોકોને આપવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જ્યારે જે લોકોને આ પ્લોટ મળ્યા હતા તે લોકો ખુશ હતા અને સરકારનો આભાર માનતા હતા. જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા. સાત કરેલી છે, અમે વિચરતી અને વિમુક્ત જાતિમાં અમે લોકો આવી ગયા છીએ અને અમને સરકાર લીધા છે. આજે કલેક્ટર સાહેબ આવ્યા હતા અને કલેક્ટર સાહેબ અમારે સલાટ પરિવારોને, વિચરતી જાતિના સલાટ પરિવારોને આજે વિરેન્દ્રગઢના સીમાડામાં અને વિરેન્દ્રગઢ ગામમાં એમને જે પ્લોટ ફાળવ્યા છે એ બદલ હું સરકારશ્રી ગુજરાત સરકારશ્રીનો અને કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ, અને ધાંગધ્રા અને સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટીતંત્રનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યારે અમારી વેદનાથી, આજે જે અમારી વેદના હતી વર્ષો પહેલાંની, એ વેદના આ સરકારશ્રી અને કલેક્ટર સાહેબને સરકાર તંત્રે અમારી પૂરી કરી છે. અમને પ્લોટ મળ્યા છે, 100 ચોરસનો પ્લોટ આપ્યો છે, અમને સરકાર સહાય આપશે, એ પણ મકાન બનશે, અમારા છોકરા ભણશે ભણી ગણી અને કંઈક કંઈ રોજગારી માટે આગળ વધશે અને અમારા જે બાપ દાદાની પેઢીનું એનું પરિવર્તન થશે. એટલે હું આ સરકારનો ખૂબ